भरूच नेशनल हाईवे पर 16 व्हील वाली 2.5 करोड़ नी जंबो क्रेन आज सवारे अचानक तेमा आग लागी गई थी। आखे आखी क्रेन आ आग में बढ़ीने खाक थई गई थी। जो कि नेशनल हाईवे पर घटना बनता बन्ने तरफ ट्राफिक जाम सर्जायो हतो। जो कि आगनी घटना ने पगले फायर विभाग ने जाण कराई हती। फायरना जवानोए भारे जहमत बाद आग पर काबू मेळव्यो हतो। जो कि क्या कारणोसर आग लागी ते हजु सुधी जाणी शकायुं नथी। नेशनल हाईवे नंबर 48 ઉપર આજે વહેલી સવારે ભરૂચથી અંકલેશ્વર તરફ જઈ રહેલી 16 વ્હીલની 300 ટનની ક્ષમતા ધરાવતી હેવી વેઇટ મોટી ક્રેન એકાએક ભડકે બળવા લાગી હતી। ભરૂચ નેશનલ હાઈવે 48 પર ટોલ પ્લાઝા નજીક જ મહાકાય ક્રેનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। જોતજોતામાં બંને તરફનો હાઈવેનો વાહન વ્યવહાર બંધ થઈ જવા પામ્યો હતો। આ બનાવને પગલે ભરૂચ અને અંકલેશ્વરના ફાયર ફાઈટરો પણ ટ્રાફિક જામમાં અટવાયા હતા। ભરૂચના અંકલેશ્વરથી અંકલેશ્વરને જોડતા નેશનલ હાઈવે 48 ઉપર આજે સવારના સુમારે હેવીવેટ મોટી ક્રેનમાં એકાએક આગ ભંભૂકી ઉઠતા ભારે નાસભાગ મચી જવા પામી હતી। જોતજોતામાં ધુમાડાના ગોટે ગોટા નજરે પડતા ઉપસ્થિત રાહદારીઓએ ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાઈટરો સ્થળ પર દોડી આવ્યા હતા। વડોદરા સુરત તરફની બંને લેનમાં વાહનોની કતારો ખડકાઈ જવા પામી હતી। આગ ભંભૂકી ઉઠવાને કારણે ક્રેન સુધી પહોંચવા ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી। 4 જેટલા ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી ગણતરીના કલાકોમાં આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। ત્યારબાદ ટ્રાફિક જામ હળવો થયો હતો। આગ પર કાબૂ આવી જતા માર્ગને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં થતા સો કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો। જો કે આગમાં ઇન્ડસ્ટ્રીયલ હેવી વેઇટ મોટી ક્રેન મોટા ભાગે બળીને ખાક થઈ ગઈ હતી। 300 ટન વજન ક્ષમતા ધરાવતી 2.35 થી 2.5 કરોડની જાઇનટ ક્રેન જોતજોતામાં કાટમાળ જેવી હાલતમાં જોવા નજરે પડતી હતી। આગ ક્યાં કારણસર લાગી તેનું કારણ જાણી શકાયું નથી। શૈલેષ સાસિયા, ભરૂચ નગરપાલિકા ફાયર ડિપાર્ટમેન્ટમાંથી આજ સવારના મળસ્કે અમને કોલ આવેલો કે ભરૂચના નેશનલ હાઈવે નંબર 8 ઉપર એક મોટી ક્રેનમાં આગ લાગેલી। અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા। ટ્રાફિક બહુ ઘણો જામ હતો, અમને તકલીફ પડી અહીંયા પહોંચવામાં, કારણ કે બેઉ સાઈડે જામ હોવાથી અમે પહોંચી નહોતા શકતા। એક ગાડી અમારી અંકલેશ્વર નોટિફાઈડની ટ્રાફિકમાં ફસાઈ ગયેલી। અમે ઘટના સ્થળે પહોંચીને આગને સંપૂર્ણ કંટ્રોલમાં લઈ લીધેલી છે। ટોટલ અમે 4 ગાડીઓનો પાણીનો મારો આગ ટ્રેન પર ચલાવવામાં આવેલ છે। જીતુ રાણા, H24 ન્યૂઝ, ભરૂચ।